ગુજરાતની આર્થિક પાટનગર સુરત શહેર જાણે હવે ભ્રષ્ટાચારીઓનું ગઢ બની ગયું હોય તેમ એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. ટેન્ડર પ્રક્રિયાથી લઈને એસીબી ટ્રેપ સુધીમાં સુરત સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે હવે સુરતમાં આવેલા સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગકારોના લાખો રૂપિયા જાણે પાણીમાં જવાના હોય તેમ દેખાઈ રહ્યું છે. સચિન નોટિફાઈડ દ્વારા જીઆઈડીસીમાં બંધ સીસીટીવી કેમેરાનું ટાવર શિફ્ટિંગ કરવા બાબત માટે ટેન્ડર બહાર પાડતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. શું છે સચિન જીઆઈડીસીમાં વિવાદ, જુઓ અમારા વિશેષ અહેવાલમાં. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એક્ટ 1962 દ્વારા રાજ્યના 25 જિલ્લામાં ઉદ્યોગકારો એક જ જગ્યા પર ઇન્ડસ્ટ્રી સ્થાપિત કરી રોજગાર આપે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જીઆઈડીસીની રચના કરવામાં આવી હતી. જીઆઈડીસીમાં ઉદ્યોગકારો માટે પાણીથી લઈને લાઇન, રોડ વગેરે સુવિધાઓ પૂરી પાડવાની હોય છે. જો કે વાત કરીએ તો સુરતની સચિન જીઆઈડીસીની, તો સચિન જીઆઈડીસીમાં વર્ષ 2018માં જ્યારે પ્રમુખ નિલેશ ગામી અને મંત્રી મયુર ગોળવાળા હતા તે સમયે સચિન જીઆઈડીસીને હાઈટેક અને ગુનેગારી અટકાવવા માટે 2,40,00,000 રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી મળી હતી, જે અંતર્ગત 62 બુલેટ કેમેરા અને 4 360 ડિગ્રી વાળા પાન ટીલ કેમેરા લગાવવામાં આવ્યા હતા. જો કે કેમેરા લગાવ્યા બાદ સચિન જીઆઈડીસી નોટિફાઈડની પાછળ કેમેરાનું ટાવર લગાવવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરા અને કેમેરાનું ટાવરનું કામ ઓરિજિન નામની કંપની એજન્સીને આપવામાં આવ્યું હતું. જો કે થોડા સમય બાદ સચિન નોટિફાઈડ નવા ભવનનું કામ શરૂ થતા સીસીટીવી કેમેરાનું ટાવરમાં નમી જતા તમામ 66 કેમેરા બંધ થઈ ગયા હતા. સીસીટીવી કેમેરા બંધ થયા હોવાની જાણ થતા નોટિફાઈડ દ્વારા સીસીટીવી કેમેરાનું ટાવર શિફ્ટિંગ કરવા માટે 15-20 લાખ રૂપિયાના આસપાસ ટેન્ડર બહાર પાડવામાં આવતા જીઆઈડીસીમાં ચર્ચા ઉઠી હતી, જેથી સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો હતો. ઉદ્યોગકારે સ્પષ્ટ કહ્યું હતું કે આ સીસીટીવી કેમેરાનું જે ટાવર લગાવવામાં આવ્યું છે તેમાં એજન્સીની નબળી કામગીરી છે, અથવા તો આ ટાવરનું જે ફાઉન્ડેશન થયું છે તે બરાબર થયું નથી, અથવા તો હાલ નોટિફાઈડ ભવનનું જે તિરુપતિ એજન્સી નામની કંપની કામ કરી રહી છે એના કારણે સીસીટીવી કેમેરાનું ફાઉન્ડેશન તૂટ્યું છે, તો તેમાં ટેન્ડર બહાર પાડવાની શું જરૂર. વર્ષમાં 2 વખત નોટિફાઈડ દ્વારા ઉદ્યોગકારો પાસેથી પૈસા લેવામાં આવે છે અને નોટિફાઈડ એજન્સીને છાવરી રહી છે અને ઉદ્યોગકારોના લાખો રૂપિયાનું પાણી કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સચિન જીઆઈડીસીમાં વૃક્ષારોપણમાં પણ કૌભાંડ થયા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેમાં ટેન્કર વગર વૃક્ષો રોપી દેવામાં આવ્યા છે. સાથે સાથે ડિવાઈડર બનાવવામાં પણ ભ્રષ્ટાચારનું ગંધ આવતું હોય તેમ જણાઈ રહ્યું છે. જો કે હવે આ મામલે સચિન જીઆઈડીસી અને સચિન નોટિફાઈડ ભવન શું કરશે તે જોવા રહ્યું. જી મયુરભાઈ, આ સચિન જીઆઈડીસીમાં છેલ્લા 6-7 મહિનાથી કેમેરા બંધ હાલતમાં છે, શું છે આ ઘટના? સચિન જીઆઈડીસીમાં જે કેમેરા બંધ છે તો તેની ઘટના તમારા સામે કહું તો સચિન જીઆઈડીસીમાં આજથી 2 વર્ષ પહેલાં ઉદ્યોગકારોની સુરક્ષા માટે 2.25 કરોડના ખર્ચે ટોટલ 66 કેમેરા લગાવવાનું નક્કી થયેલું હતું. ખાસ કરીને મુખ્ય મેઇન રોડની ચોકડી ઉપર અને સચિન જીઆઈડીસીના ફરતે અમુક ખાંચાઓમાં કે જ્યાં ઘડીથી કંઈ પણ અઘટિત ઘટના બને તો ત્યાં ઘડી પોલીસ આવીને એ કેમેરા ચેક કરે અને ઉદ્યોગકારોને એ માટે સુરક્ષા મળે. તો ઘટના અત્યારે એવી બની છે છેલ્લા 7-8 મહિનાથી કે કેમેરાનું કામ તે સમયે અમારું જ્યારે શાસન હતું પરિવર્તન પેનલનું ત્યારે એ કામ 75% કે 50% તો પટી ગયેલું હતું, પરંતુ છેલ્લા 6 કે 8 મહિનાથી આ કેમેરા તમામ આખું નેટવર્ક બંધ અવસ્થામાં પડેલું છે. હવે તેની જાણકારી અમે પણ મેળવેલી કે આ શું કામ બંધ પડેલું છે, તો એનું જે મેઇન નેટવર્ક નોટિફાઈડ કચેરીની પાછળ એક ટાવર ઊભો છે તેનાથી જ આખું નેટવર્ક ચાલે છે, તો એ ટાવર આખો નમી ગયેલો છે અને આલમડોલન થઈ ગયેલો છે. તો તેનું કારણ અમે પૂછતા એવું ખબર પડી કે જે નોટિફાઈડ ભવન નવું બની રહેલું છે તો એ કોઈક તિરુપતિ કરીને એજન્સી કરી રહેલી છે અને આ જે ટાવર લગાવવાનું કામ કોઈક ઓરિઝન કરીને એજન્સી છે તે કરેલું છે. હવે બહેનું એવું છે કે ઓરિઝન કંપની એવું કહે છે કે આ ટાવર નમી જવાનું કારણ આ જે નોટિફાઈડ ભવન બનાવે છે તો તે ત્યાં ઘડી જેસીબીથી
કઈક કામ કર્યું એટલે નમી પડેલો છે. અને તિરુપતિ વાળો એવું કહે છે કે આ જે ટાવર જે ઉભો થયો છે તો તેનું જે ફાઉન્ડેશન એટલે કે મૂળ હતું તે જ બરાબર નહોતું કરવામાં આવેલું એટલે એ નમી પડેલો છે. હવે આ બેના લડાઈ ઝઘડામાં એ નેટવર્ક બંધ થઈને પડેલું છે. હવે રહી વાત તેને રિપેર કરવાની કે શિફ્ટ કરવાની કે જેથી આ નોટિફાઈડનું ભવનમાં જે અત્યારે ચાલી રહેલું છે ને ટાવરની આખી સિસ્ટમ ચાલુ કરવા માટેની, તો તે ખર્ચો કોણ કરે? તો અત્યારે એ ખર્ચાનું ખબર પડી છે કે ભાઈ એ ખર્ચો નોટિફાઈડના જે ઉદ્યોગકારોના ફંડમાં પૈસા છે તો તેમાં 20 લાખ, અંદાજિત 15 થી 20 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. તો અમારું એટલું જ કહેવું છે કે એ જે ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે તે અયોગ્ય છે. શા માટે ઉદ્યોગકારોના પૈસા ખર્ચવા જોઈએ? આ ટાવર જે અત્યારે અલમડોલમ થઈ ગયો છે ને નેટવર્ક બંધ પડેલું છે, ક્યાં તો ઓરિઝન કંપનીની એજન્સીની ભૂલ છે, ક્યાં તો નોટિફાઈડ ભવન જે બનાવી રહ્યું છે તિરુપતિવાલાની એની ભૂલ છે. તો એ બેને ખાસ કરીને ઓરિજિન કંપનીએ જ એને રિપેર કરવો જોઈએ અને એને ચાલુ કરવું જોઈએ ને એની જવાબદારી બને છે. તેમ છતાં ઉદ્યોગકારોના ફંડમાંથી ટેન્ડરિંગ કરીને નાહકના પૈસા જે વાપરવાની તૈયારી થઈ રહી છે તો તે અયોગ્ય છે. અને આ બાબતે મારી અધિકારીઓને એક અપીલ છે કે એવા ઉદ્યોગકારોના નાહકના પૈસા નહીં વપરાવા જોઈએ અને આ જે ટાવર નમી પડેલો છે તો તેની યોગ્ય મીટિંગ કરી આનો ઉકેલ લાવી એજન્સીઓ પાસેથી જ કામ કરાવવું જોઈએ. મુકેશ ગોરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.